શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ રાજકોટ સંસ્થાના સ્થાપના વર્ષ 1946 થી દીકરીઓના સર્વાંગી વિકાસ માટે અવિરતપણે કાર્યરત શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ શ્રી કડવીબાઈ વિરાણી સ્કૂલ કેમ્પસ રાજકોટના 75મા વર્ષના મંગળ પ્રવેશના પર્વને વધાવીએ આવો સલામત અને સ્વસ્થ રહીને અનોખી શૈલીમાં ઉજવીએ આ અમૃત પર્વ। શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની YouTube ચેનલમાં તમારું સ્વાગત છે। વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ હાઉસકીપિંગ વિભાગ ધોરણ 11 વિષય સોશિયલ સ્કિલ્સ એન્ડ રિપોર્ટેબલ મેટર્સ પ્રકરણ 2 માહિતી સંચારના માધ્યમો તાસ 6। વિદ્યાર્થી મિત્રો, આજના માહિતી સંચારના યુગમાં દરેક વ્યક્તિ કોઈ ને કોઈ રીતે કોઈ ને કોઈ માધ્યમના ઉપયોગ દ્વારા માહિતી મેળવીને વ્યક્તિગત, વ્યવસાયિક, સામાજિક દરેક ક્ષેત્રે આગળ વધવાની કોશિશ કરતા હોય છે। ઘણા બધા માધ્યમોનો એક છે ટેલિવિઝન। મને ખાતરી છે કે તમારું પણ આ પસંદગીનું માધ્યમ હોઈ શકે, પણ આ માધ્યમ વિશે કે જે આપણને અનેક બાબતથી માહિતગાર કરે છે એના વિશે આપણને કેટલી ખબર છે, તો આજે એના વિશે થોડીક આપણે માહિતી મેળવશું। તમે બધા લોકો કોઈ ને કોઈ કાર્યક્રમ જોતા હશો, સમાચાર જોતા હશો, કોઈ સિરિયલ જોતા હશો, બીજી કોઈ જાણકારી સભર કાર્યક્રમ જોતા હશો, પણ જ્યારે પણ કાર્યક્રમ જુઓ છો ત્યારે એ કાર્યક્રમની શરૂઆત એના ઇતિહાસથી કરવામાં આવે। કોઈ પણ મહત્વની ઘટના બને ત્યારે પહેલા એ કોઈ વાર થઈ હોય તેના વિશે વાત થાય, એની સાથે સંકળાયેલા લોકોને યાદ કરવામાં આવે, આવું તમે જુઓ છો। પણ ટેલિવિઝન ના ઇતિહાસ વિશે આપણને પાછી ખબર નથી હોતી, તો આજે એના ઇતિહાસથી ચાલુ કરીએ। ભારતમાં આપણે ટેલિવિઝનને દૂરદર્શન કહીએ છીએ। દૂર અને દર્શન એમાં બે શબ્દ રહેલા છે, એટલે કે દૂરના દ્રશ્યો કે વસ્તુનું પ્રત્યક્ષ દર્શન કરવું, જે વસ્તુ બીજી જગ્યાએ રહેલી છે, દૂર રહેલી છે, એને આપણે આપણા ઘરમાં જ આવી ગઈ હોય એવી રીતે અથવા આપણી સામે જ હોય એવું પ્રત્યક્ષ એનું દર્શન કરીએ છીએ, માટે એને દૂરદર્શન શબ્દ આપવામાં આવ્યો છે। ટેલી એટલે દૂર અને વિઝન એટલે દ્રશ્ય, આમ આ બે શબ્દોને મળીને ટેલિવિઝન શબ્દ થયો છે। એક રીતે કહીએ તો એ રેડિયોનું જ વિકસિત સ્વરૂપ છે। રેડિયોમાં આપણને સમાચાર, નાટક બધું જ સાંભળવા મળે છે, જેની આપણે ગયા ત્રાસમાં વાત કરી હતી। આમાં ફેર એટલો છે કે આમાં આપણને દ્રશ્ય પણ દેખાય છે। દૂરદર્શનની શોધ સ્કોટલેન્ડના વૈજ્ઞાનિક જ્હોન બેર્ડે કરેલી છે। 26 જાન્યુઆરી 1926માં સૌ પ્રથમ એને આ માટેનો પ્રયોગ કર્યો છે, અને પ્રયોગ કરીને જે પહેલું દ્રશ્ય એને બતાવ્યું હતું એ બાજુની ઇમેજમાં રાખેલ છે, એને ફેલિક્સ ધ કેટ કહે છે એ પિક્ચરને, કે જે પ્રથમ પ્રદર્શિત થયું હતું, અને જે જગ્યાએ આ પ્રયોગ એમણે કર્યો હતો એ છે બ્રાઉન સ્ટ્રીટ પ્લેક એટ 22 ફ્રીથ સ્ટ્રીટ, એટલે કે 12 ઇટાલિકા લંડનમાં। આ સ્ટ્રીટ વિશેનો વિડીયો પણ નેટ ઉપર ઉપલબ્ધ છે, તમને ઈચ્છા થાય તો ચોક્કસ ગૂગલ સર્ચ કરજો અને જોજો। હવે આ સ્ટ્રીટને આ સાયન્ટિસ્ટના નામથી ઓળખવામાં આવે છે, એને ડેડિકેટ કરી છે। 2006માં આ જ્હોન બેર્ડને સ્કોટલેન્ડના ટોપ 10 વૈજ્ઞાનિકોમાં પણ સમાવવામાં આવ્યા છે, અને 2017માં IEEE એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ
આ એક ગ્રુપ છે, વિશ્વવ્યાપી ગ્રુપ છે, ભારતનો આ ગ્રુપ છે. એ દર વર્ષે માઇલસ્ટોન નામનો કાર્યક્રમ કરે છે અને અલગ અલગ લોકો જેને આ દિશામાં કામ કરેલું હોય, યોગદાન આપેલું હોય મહત્વપૂર્ણ, એને સન્માનિત કરવામાં આવતા હોય છે. અને બરાબર શોધના 91 વર્ષ બાદ આ જ જગ્યાને, એટલે કે જે સ્ટ્રીટની આગળ મેં વાત કરી, લંડનમાં આવેલી, એ જોન બેર્ડને સમર્પિત છે. એ ટૂંકમાં એ શેરીને એનું નામ આપવામાં આવ્યું છે. જ્યારે એને પ્રથમવાર આ પ્રયોગ કર્યો હતો ત્યારે રોયલ ઇન્સ્ટિટ્યૂટ છે એના 40 જ સભ્યોને બોલાવીને એને આ પ્રયોગ કર્યો હતો. એ સફળ રહેતા પછી ધીરે ધીરે એના ઉપર પ્રયોગો થવા માંડ્યા અને એ આગળ વિકસિત થયું જે આપણે અત્યારે જોઈએ છીએ. હવે તો એચડી ટીવી, 3D ટીવી ઘણી બધી પ્રકારના આવી ગયા છે, પણ એની શરૂઆત અહીંથી થઈ છે, આ વ્યક્તિ મારફત થઈ છે, એટલે કે જ્હોન બેયર્ડ. ઇતિહાસમાં જ થોડીક આગળ વાત કરીએ તો જ્યારે પ્રયોગો સફળ થવા માંડ્યા અને એના શોધ થોડી વધુ આગળ વધી, વધારે સારી સ્થિતિમાં આવી, ત્યારે 1936માં બીબીસીએ લંડનમાં પ્રથમ વખત દૂરદર્શન ઉપર પ્રસારણ કર્યું હતું. સૌથી પહેલા જ્યારે આ ટેલિવિઝન ચાલુ થયું ત્યારે એ આકાશવાણીના એક ભાગ રૂપે હતું, રેડિયોના એક પાર્ટ રૂપે હતું. પછી એ ધીરે ધીરે એમાંથી છૂટું થયું હતું. ભારતની વાત કરું છું. 15 સપ્ટેમ્બર 1959માં દિલ્હીમાં દૂરદર્શનની શરૂઆત થયેલી. 14 માર્ચ 1995માં દૂરદર્શનની સાથે આંતરરાષ્ટ્રીય ચેનલનો પ્રારંભ થયો. હવે જો આપણે જ્યારે ટીવી ચાલુ કરીએ છીએ આજકાલ, ત્યારે અનેક ચેનલો એમાં આવે છે. હવે તો એવી પણ સગવડતા છે કે આપણે આપણી પસંદગીની મુજબની ચેનલનું પેકેજ કરી શકીએ અને આપણા બજેટમાં જોઈતું મનોરંજનને માહિતી આપણે મેળવી શકીએ છીએ. શરૂઆતમાં એવું નહોતું, માત્ર સરકારી જે આ ચેનલ હતી દૂરદર્શન એ જ આવતી હતી અને એ પણ આખો દિવસ નહોતી આવતી, સાંજે 6 થી 12 સુધી આવતી હતી અને એમાં પણ બ્લેક એન્ડ વ્હાઈટ જ પિક્ચર દેખાતા હતા. હવે ટેલિવિઝનના કાર્યક્રમ છે એનું પ્રસારણ કરતાઓ મારફતે એક નિશ્ચિત કેન્દ્ર ઉપરથી કરવામાં આવતું હતું. હવે ઈ કેન્દ્ર હોય એને પાછા સ્ટુડિયો કહેવાય. ત્યારે નાની મોટી બાબતની વાત આપણે એટલે કરીએ છીએ કે આપણને થોડો ઘણો ખ્યાલ આવે કે જે અત્યારે આપણે માણીએ છીએ એની પાછળ કેટલા લોકોનું યોગદાન છે, ધીરે ધીરે એ કઈ રીતે એ માધ્યમ વિકસિત થયું છે. રંગીન પ્રસારણની વાત કરીએ તો ઓગસ્ટ 1944માં યુએસમાં એ પણ જ્હોન બેયર્ડ મારફતે થયું હતું અને ભારતમાં 25 એપ્રિલ 1982માં પ્રથમ રંગીન કાર્યક્રમ શરૂ થયેલો હતો અને એમાં આપણે 15 ઓગસ્ટની ઝાંખી બતાવેલી હતી. એને બધા આખો કાર્યક્રમ બાજુમાં પિક્ચર મેં 1982નું જ મૂકેલું છે. આવી અનેક અનેક વસ્તુ આ કદાચ તમને ના ખબર હોય, ક્યારે આપણને વિચાર પણ ન આવ્યો હોય. અને તમારી જનરેશન તો એવી છે કે એને બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીની કલ્પના પણ ન હોય. ટીવી એટલે તો કલર જ હોય, એચડી જ હોય, ચેનલો તો આટલી આવતી જ હોય. તમારા માટે જે સહજ છે એનો ઇતિહાસ જુઓ તો તમને થોડો ખ્યાલ આવે કે ધીરે ધીરે આ માધ્યમ કઈ રીતે વિકસિત થયું હતું. આ દરેક વસ્તુ ગોખવાની નથી, યાદ નથી રાખવાની, સમજવા પૂરતું છે કે કઈ કઈ જગ્યાએ કઈ કઈ વસ્તુ કઈ રીતે ઉદ્ભવી છે. કોઈ એક શોધ થાય છે ત્યારે એ પ્રાથમિક લેવલે કેવી હોય, ધીરે ધીરે એમાં પ્રયોગો થતા જાય અને સફળતાઓ મળતી જાય અને એમાં નિરંતર વધુ ને વધુ ચોકસાઈ અને ગુણવત્તા છે મેળવાતી જતી હોય છે. ટેલિવિઝનના ઇતિહાસ પછી હવે આપણે એના નવા એક પાસા ઉપર આવીએ કે એનું મહત્વ, માહિતી સંચારના ક્ષેત્રમાં આ માધ્યમનું મહત્વ કેટલું છે એના વિશે જોઈએ તો
પહેલું છે 1980 અને 1990 ના દશકમાં, એટલે કે આ 20 વર્ષમાં તો દૂરદર્શનને રાષ્ટ્રીય કાર્યક્રમ અને સમાચારના પ્રસારણને બૌદ્ધિક લોકોમાં લોકપ્રિય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. આ પહેલા આપણે રેડિયોમાં પણ લોકગીત સાંભળતા હોઈએ, ડાયરાઓ સાંભળતા હોઈએ, પણ એક જોવાની સાથેની જે મજા છે અને ખાસ કરીને સમાચારની કોઈ ઘટના હોય એ પ્રત્યક્ષ આપણે જોઈએ કે એ જગ્યાએ શૂટ થઈને જ્યારે આવતું સમાચાર ઉપર, તો સમાચારનું મહત્વ આખું ખૂબ વધી ગયું હતું. અને જે બૌદ્ધિક લોકો હતા કે જેને ખરેખર પોતાના દેશમાં શું થઈ રહ્યું છે કે જે કઈ વ્યવસાયને અનુલક્ષીને કોઈ ઘટનાના આધારે શું નિર્ણય લઈ શકે એમ છે સરકાર, આ દરેક વસ્તુ જેને જાણવાની ઈચ્છા રહેતી હતી એના માટે તો ખૂબ અગત્યનું યોગદાન આપેલું હતું. સમાચારની વાત નીકળી તો પાછું તમને કહું કે આપણું જે દૂરદર્શન છે એના ઉપર સૌથી પહેલા જે સમાચાર આવ્યા હતા એ 5 જ મિનિટના હતા, અને એ 5 મિનિટના સમાચાર બોલનાર હતા પ્રતિમા પુરી, જેની મેં બાજુમાં ઇમેજ મૂકેલી છે. અને એમનો લીધેલો પ્રથમ ઇન્ટરવ્યુ પણ છે કે જે વ્યક્તિ સ્પેસમાં પ્રથમ ગઈ હતી એનો ઇન્ટરવ્યુ પણ એમને લીધેલો છે. આપણું જે દૂરદર્શન છે એનો લોગો તમે જુઓ તો એ લોગો બનાવનાર કોણ છે? લોગો બનાવનાર છે દેવાશીષ ભટ્ટાચાર્ય, એને DDI કહે છે. તમે કદાચ આ બધી વસ્તુની ખબર ન હોય, એ જ્યાં દેવાશીષ ભટ્ટાચાર્ય છે એ NID ના સ્ટુડન્ટ છે, અને એમણે જે લોગો બનાવ્યો છે એ ઇન એન્ડ યંગ એનર્જીને ધ્યાનમાં રાખીને એના થીમ ઉપર બનાવેલો છે. આવું આપણને ઘણું ઘણું જાણવાનું મન થાય કે આપણા જે લોગો છે એની નીચે એક સ્લોગન લખેલું છે. સ્લોગન કોણે બનાવ્યું? આવી અનેક 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 બાબતો જે છે એ ગૂગલ ઉપર છે જ આપણે જાણી પણ શકીએ. જે ટેલિવિઝન આપણને અનેક માહિતી આપે છે એના વિશેની માહિતી પણ આપણે ધારીએ તો મેળવી શકીએ, અને એ જ એનું મહત્વ છે. અને શીખવાની કે શિક્ષણની એ જ પદ્ધતિ હોવી જોઈએ જે તમારામાં નવી જિજ્ઞાસા જગાડે, નવા પ્રશ્નો ઉભા કરે, અને એના જવાબ અમે જ આપીએ એમને, પણ તમે જાતે શોધતા શીખો તો જ્યાં સેલ્ફ લર્નિંગની પ્રોસેસ થાય, તમારામાં એ કેળવાઈ જાય, તો પછી ખૂબ તમારી પ્રગતિ થઈ શકે છે. બીજી બાબત છે વિવિધ ભાષામાં અને વિવિધ વિષય પર અનેક કાર્યક્રમો, ચર્ચા વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ પ્રસારિત થતા હોવાથી કહી શકાય કે તે દર્શકનું સચિત્ર અને પ્રત્યક્ષ જ્ઞાનવર્ધન માટેનું સાર્થક માધ્યમ છે. ટીવી પર તમે જોજો, તમે આજે જે કંઈ કાર્યક્રમ જોતા હો એની સાથે સાથે ક્યારેક ન્યૂઝની ચેનલ પણ મૂકજો. એમાં પણ અંગ્રેજીની, હિન્દીની અલગ અલગ ચેનલો આજકાલ ઉપલબ્ધ છે. એમાં ઘણી બધી ડિસ્કશન આવતું હોય છે, જે કોઈ વર્તમાન ઘટનાઓ ઘટતી હોય એના આધારિત આવતું હોય છે. આ બધી જ વસ્તુઓથી આપણને અનેક જાતનું નોલેજ મળે છે, કારણ કે એ ચર્ચાઓમાં અને કાર્યક્રમમાં જે તે વિષય કે ક્ષેત્રને લગતા તજજ્ઞોને બોલાવેલા હોય છે. એ લોકો એ ઘટના માટેના કારણો, નિવારણો, ઘટનાને અનુરૂપ કોઈ ઇતિહાસ હોય તો એ, ચર્ચિત કોઈ વ્યક્તિ હોય તો એ દરેકની ચર્ચા કરે છે. પરિણામે જોનારનું એટલે કે દર્શકનું ખરેખર ખૂબ જ જ્ઞાન વધે છે, અને એ જરૂરી છે. આ માધ્યમનો એ જ હેતુ છે. મનોરંજન છે પણ એ સાઈડની વસ્તુ છે, પણ આ જે છે માહિતીનું પ્રસારણ એ મુખ્ય બાબત છે. ત્રીજી બાબત છે તે દરેક વય જૂથને અને કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે દ્રશ્ય શ્રાવ્ય જ્ઞાનવર્ધક અને સાથે મનોરંજનનું લોકપ્રિય સાધન છે. કોઈ પણ ક્ષેત્ર સાથે વ્યક્તિ કેમ ન સંકળાયેલી હોય, કે કોઈ પણ ઉંમરની કે કોઈ પણ જાતિની કેમ ન હોય, એને લગતું કંઈક ને કંઈક ટીવીમાંથી મળી જાય છે. આજ તો અનેક ચેનલો છે, અનેક ભાષાઓમાં આવે છે, 24 કલાક પ્રસારણ ચાલુ છે. તો દરેકની પર્સનાલિટીને અનુરૂપ, એની જરૂરિયાત અનુસાર કંઈક ને કંઈક એમાંથી એવું મળે છે, એને એમ લાગે છે કે આ માધ્યમ છે એ ખૂબ અગત્યનું છે. અને ખરેખર એ રીતે જોતા આ માધ્યમની અગત્યતા માપવી મુશ્કેલ છે.
શિક્ષણ એ કેળવણી માટે બહુ અગત્યની બાબત છે. પછી એ કેળવણી કોઈ પણ પ્રકારની કેમ ન હોય, શિક્ષણ એ બાળકને નવી વસ્તુ કેમ શીખવી, કેમ જાણવી, જાતે કેમ શીખતા રહેવું, એ પ્રકારે વિચારતા અને જીવતા શીખવાડે છે. તો જે જે માધ્યમ આ કામમાં શિક્ષણ જગતની મદદ કરે છે એ દરેકનું પણ મહત્વ છે. તો ટેલિવિઝન એમાં પણ મદદગાર સાબિત થઈ છે. અત્યારે તો આ કોરોનાના સમયમાં આપણે ટેલિવિઝન દ્વારા પણ ઘણી બધી જગ્યાએ વિષયો ભણી શકીએ છીએ. એનસીઈઆરટી દ્વારા, એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સંસ્થા દ્વારા જે કાર્યક્રમો બહાર પાડવામાં આવે, દરેક ધોરણના દરેક ચેપ્ટરને ટાસ્ક વાઇઝ ભણાવવામાં આવે છે, એનો લાભ ઘણા બાળકો લઈ શકે છે. સાથે સાથે એમાં હવે ઇન્ટરનેટનું જોડાણ પણ શક્ય બની શકે છે. એટલે વૈશ્વિક સ્તરનું કોઈ પણ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આપણે કરી શકીએ છીએ. દરેકે દરેક વિષયને લગતું કંઈક રેફરન્સ નોલેજ જોતું હોય, સંદર્ભ જ્ઞાન જોતું હોય, એને જે તે વિષયના કોઈ તજજ્ઞ નિષ્ણાંતનું કંઈક માર્ગદર્શન મેળવવું હોય તો પણ મેળવી શકાય છે. એમ ટૂંકમાં કહીએ તો હવે ટેલિવિઝન છે એના એક પાસા તરીકે સાચા અને સાર્થક શિક્ષક તરીકેની ભૂમિકા ભજવે છે, એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નહીં કહેવાય. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, માટે ખેડૂતને લગતા ખાસ કાર્યક્રમ પણ પ્રસારિત કરવામાં આવે છે. ખેતીની વાત નીકળી તો યાદ આવ્યું, કૃષિ દર્શન નામનો એક કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો દૂરદર્શન ઉપર. સૌ પ્રથમ પ્રસારણ એનું 26 જાન્યુઆરી 1967 ના થયું હતું અને દૂરદર્શન ઉપર પ્રસારિત થતો એ લાંબામાં લાંબો કાર્યક્રમ ત્યારે હતો. અને ત્યારે દેશમાં માત્ર 7 જ શહેર એવા હતા કે જ્યાં દૂરદર્શનનું પ્રસારણ થતું હતું. આપણો દેશ ખેતી પ્રધાન છે પણ ખેડૂતો હોવા જોઈએ એટલા શિક્ષિત નથી. શિક્ષણ એટલે ડિગ્રીધારી શિક્ષણની અહીંયા વાત નથી, પણ એને એના વ્યવસાયની પણ ટેકનોલોજી જે છે આધુનિક એના વિશે લોકો માહિતગાર નથી હોતા. તો એ બાબતે એ લોકોને જાગૃત કરવા માટે કે કયા બીજ ક્યારે વાવવા, એની કેવી રીતે કેર કરવી, કયું ખાતર આપવું, કઈ જંતુનાશક દવા છાંટવી, કેવા કેવા સાધનો ઓજારો વાપરવા, આ દરેક વિશે માહિતગાર કરવાના માટે, કારણ કે આ દિશામાં પણ વિશ્વ સ્તરે ઘણા બધા શોધ સંશોધન થતા જ રહેતા હોય છે. તો એની સાથે આપણા ખેડૂતોને જોડવાને માટે પણ આ ટેલિવિઝને સારું એવું કામ કર્યું છે, અગત્યની ભૂમિકા નિભાવી છે. ટેલિવિઝનના મહત્વમાં છઠ્ઠી બાબત જોઈએ તો સમગ્ર સમાજમાં કોઈ એક બાબતે જરૂરી સૂચનાઓનું પ્રસારણ કરી જનજાગૃતિ ફેલાવવા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. જેમ કે પર્યાવરણ સંબંધિત લોકોની ફરજ રોગચાળા વખતે રાખવાની તકેદારીઓ, આ બધી બાબતો આ વાતને અત્યારે આપણે ખાસ સમજી શકીએ, કારણ કે આપણે કોરોનાના કાળમાં જીવીએ છીએ. તો આ રોગને અટકાવવાના માટે જ્યારે એની કોઈ ખાસ દવા નથી હજી શોધાઈ, રસી નથી શોધાઈ, ત્યારે તકેદારી એ જ અગત્યની બાબત છે. તો કઈ કઈ તકેદારી રાખવી જોઈએ એની અલગ અલગ ચેનલમાં અલગ અલગ રીતે સરકાર દ્વારા જાહેરાતો આપવામાં આવે છે, જેથી કરીને સમગ્ર લોક આ બાબતે જાગૃત થાય, જનજાગૃતિ ફેલાય. એ જ રીતે પર્યાવરણમાં કેટલું પ્રદૂષણ છે અત્યારે, હવામાં કેટલું પ્રદૂષણ છે, રોકવા માટે લોકો શું કરી શકે, લોકોને પ્રેરે, સાચી સમજૂતી આપે, આંકડા સહિત ઘણી બધી માહિતીઓ આ ટેલિવિઝન દ્વારા આપવામાં આવે છે, એનો ફાયદો પણ થાય છે. તો આ બધી જે એની ભૂમિકાઓ છે એના કારણે એનું મહત્વ છે એ દિન પ્રતિદિન વધી જાય છે. આજે આપણને એ પણ ખબર છે કે ઇટાલીની શું સ્થિતિ થઈ હતી, અથવા આ વ્યક્તિ ચેતી શકે બીજા કયા કયા દેશોમાં
કયા તકેદારીના પગલા લેવામાં આવ્યા હતા, કયા કયા નિર્ણયો લેવાયા, બધા જ નેતાઓ જે બધા દેશના હતા એને પણ ટેલિવિઝન ઉપર વર્ચ્યુઅલ મીટિંગ્સ કરેલી કે સમગ્ર માનવ જાતિને કેમ બચાવવી. તો આ બધી જ વસ્તુ એટલે પોસિબલ થઈ છે કારણ કે આ માધ્યમની શોધ થયેલી છે. સાતમી બાબત, પ્રાદેશિક તેમજ દેશ વિદેશના સાહિત્ય અને સંગીતના સંબંધિત મનોરંજનના દરેક પ્રકારો જેમ કે કવિ સંમેલન, મુશાયરાઓ, લોક ડાયરાઓ, લોકગીત, લોક સંગીત, લોક નૃત્ય, સંગીત કે ગાયનને લગતા સ્પર્ધાત્મક કાર્યક્રમો વગેરે ખૂબ સારી રીતે માણી શકાય છે. અને એમાં પણ પ્રત્યક્ષ વોટિંગ કરવાની સગવડતાએ તો લોકોને એમાં વધુમાં વધુ આકર્ષણ પૂરું પાડ્યું છે. માનવીનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ ભાષા અને સાહિત્યનો પણ વિકાસ થતો ગયો છે. ભારતની જ ખાસ કરીને વાત કરીએ તો ત્યાં અનેક ભાષાઓ બોલાય છે અને મનોરંજન એ પણ એક માનવીના જીવનનું જરૂરી પાસું છે, થોડા ઘણા પ્રમાણમાં એ પણ હોવું જોઈએ. અને એમાં પણ જે લોકો સંગીત અને સાહિત્યને સંબંધિત કંઈ શોખ ધરાવે છે એના માટે પણ આ માધ્યમ દ્વારા અનેક કાર્યક્રમો વિવિધ ભાષામાં વિવિધ ચેનલો દ્વારા અલગ અલગ સમયે આવતા રહેતા હોય છે, જેથી દરેકને કંઈક ને કંઈક મનોરંજન છે એના દ્વારા મળી જાય છે. અને એમાં પણ હવે અમુક કાર્યક્રમોમાં આપણે ઘરે બેઠા વોટિંગ કરી શકીએ છીએ. તો આ જે થઈ ગયું એના કારણે લોકોનું એમાં કંઈક યોગદાન વધી ગયું, આકર્ષણ પણ વધી ગયું છે. આઠમી બાબત, રમત ગમત એ તો મનોરંજનનું મુખ્ય સાધન છે. ટેલિવિઝન મારફતે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતોત્સવ વિશે માહિતગાર થઈ શકાય છે અને એને પ્રત્યક્ષ જોવાનો અનેરો લાભ પણ લઈ શકાય છે. નાનું બાળક થોડું મોટું થાય અને રમતું થાય ત્યારથી તો સ્પોર્ટ્સ પર્સન એ બની જાય, અથવા તો ઘણા વડીલોને પણ વૃદ્ધોને પણ રમત ગમત જોવી તો ગમતી જ હોય છે. દરેક વ્યક્તિ પ્રત્યક્ષ મેદાન ઉપર જઈને રમત માણવા જઈ શકે એવું બનતું નથી. દરેકને પસંદગીની રમત પણ અલગ અલગ હોય છે. એમાં પણ ભારતની વાત કરીએ તો દરેક પ્રદેશની રમત પણ અલગ છે અને આપણા દેશના લોકોને કોઈ બીજી દેશની રમત પણ પસંદ હોઈ શકે છે. તો આ ટેલિવિઝનના કારણે આ દરેક પ્રકારના લોકો છે એ રમત ગમતનું મનોરંજન છે મેળવી શકે છે ઘરે બેઠા ઓછી કિંમતે. પ્રત્યક્ષ એની કોઈ પણ ટુર્નામેન્ટ હોય તો એને જોવાનો લાભ લઈ શકે છે. આ બહુ અગત્યની બાબત છે. પેલા આ વસ્તુ કલ્પના કરવી પણ મુશ્કેલ હતી. નવમી બાબત છે, રાષ્ટ્રીયની સાથે સાથે અનેક ખાનગી ચેનલો પણ શરૂ થઈ ગઈ છે. પરિણામે આ માધ્યમના નેટવર્ક, ગુણવત્તા, વિવિધતા પણ અનેક ગણા વધ્યા છે. આજની તારીખમાં જ વાત કરીએ તો માર્ચ 2019 ના સર્વે મુજબ 902 જેટલી અર્બિટેડ ચેનલ્સ ભારતમાં છે. વિશ્વની ગણીએ તો કેટલી થઈ ગઈ. તો ટેલિવિઝન માધ્યમ જે છે એનું નેટવર્ક હવે ખૂબ વિસ્તરતું જાય છે. ધીરે ધીરે એ લોકોમાં પણ કોમ્પિટિશન વધે છે એટલે ગુણવત્તા પણ સુધરી છે કાર્યક્રમોની અને સર્વાળે ગ્રાહકોને દર્શકોને ફાયદો થાય છે. અને હવે તો આપણી પસંદગી અનુસાર ચેનલની પસંદ કરી આપણા બજેટમાં જ મનોરંજનને આપણે મેળવી શકીએ, જોઈતી માહિતી પણ મેળવી શકીએ છીએ. અને આમ છતાં પણ એટલા બધા કાર્યક્રમો એક સાથે આવતા હોય છે કે ટાટા સ્કાય અને બીજી અનેક એવી બ્રોડકાસ્ટિંગની સેવો પૂરી પાડનાર કંપનીઓ છે હવે રેકોર્ડિંગની સુવિધા પણ આપે છે કે આપણે કોઈ કારણસર બહાર જવાનું થાય સેટઅપ બોક્સ ચાલુ રાખી અને આપણે કાર્યક્રમને રેકોર્ડ પણ કરી શકીએ છીએ. અનેક સુવિધાઓ હવે એમાં વધતી જાય છે, અનેક ફીચર્સ આમાં ઉમેરાતા જાય છે જે દિન પ્રતિદિન એના મહત્વમાં વધારો કરતા જાય છે. દસમી બાબત, વૃદ્ધ લોકો માટે પણ આધુનિક માહિતીની જાણકારી સાથે તેની વયને અનુરૂપ દરેક પ્રકારની માહિતી આપનાર ચેનલ, આધ્યાત્મિકતા અને ખાસ ચેનલ,
આવી અનેક ચેનલો ઉપલબ્ધ બની છે, જેના માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થાય છે. આજના પરિવારોમાં દરેક વ્યક્તિ પોતાના ટાર્ગેટ સેટ કરવામાં પોતાની મહત્વાકાંક્ષાઓ ભણી દોટ લગાવી રહ્યા છે. વડીલોથી એ કદાચ થોડા દૂર જતા રહ્યા છે. લાઈફસ્ટાઈલ અલગ પ્રકારની બની ગઈ છે. ત્યારે બની શકે કે ઘણા વડીલો છે એ આધુનિકતા ટેકનોલોજીથી દૂર થઈ ગયા છે. અમુક પ્રકારના હાઈટેક ફોન પણ એ લોકોને વાપરતા નથી ફાવતા. ટીવીમાં શું જોવું, કઈ રીતે જોવું, એની પાસે કઈ બજેટ હોય તેનું કઈ આયોજન કરવું, સંબંધોને કઈ રીતે જોવા, સંબંધોને કઈ રીતે સ્વીકારવા, આવા અનેક અનેક કાર્યક્રમો એના લગતી વયોવૃદ્ધ લોકો માટેની પણ અલગ ચેનલ અને અલગ કાર્યક્રમો આવતા થયા છે. સાથે સાથે એમને એમની ઉંમરના મુજબ આધ્યાત્મિકતાની દિશામાં પણ કઈ જાણવું હોય, જોવું હોય, કથાઓ સાંભળવી હોય તો પણ આસ્થા અને સંસ્કાર જેવી ચેનલો ચાલુ થઈ છે. તેમને માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે અને એમને કોઈ પણની મદદ વગર અત્યારે અમલમાં આવતી કે વપરાતી ઘણી બધી વસ્તુઓ, ફોન છે કે ટીવી છે, કઈ રીતે વાપરવા, એની એનું શિક્ષણ, સમજૂતી પણ એના પર આપવામાં આવે છે. એટલે કોઈના ઉપર પરવશ થતા નથી અને પોતાની રીતે જ મનોરંજન અને માર્ગદર્શન બંને મેળવી શકે છે. આમ જોવા જઈએ તો અનેક 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 દ્રષ્ટિએ અનેક પાસાએથી ટેલિવિઝન દરેકને ખૂબ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. કોઈ પણ બાબતના બે પાસા હોઈ શકે છે, સારું અને ખરાબ, ફાયદાઓ અને ગેરફાયદાઓ, ખામીઓ અને ખૂબીઓ. એવી જ રીતે આ ટેલિવિઝન માધ્યમના પણ ફાયદાઓની સાથે અમુક ગેરફાયદાઓ પણ છે, એના વિશે પણ વિચારવું જ રહ્યું. એવું નથી કે ટેલિવિઝન લેવું બધાને પોસાતું જ હોય, ન પોસાતું હોય છતાં પણ, અથવા તો અમુક જ પ્રકારનું મોડેલ વસાવવું એ સમાજમાં સારું ગણાય છે એવું માનીને જો ગરીબ કે મધ્યમ વર્ગની વ્યક્તિ પોતાનું બજેટ બગાડીને ઈએમઆઈ ઉપર એને ખરીદે તો એ કારણ વગરનો કરજદાર બની જાય છે અને એને ઘણું બધું વ્યાજ આપવું પડતું હોય છે. આ આપણી સંસ્કૃતિની દ્રષ્ટિએ યોગ્ય નથી. તે એક માનસિકતા થાય છે કે એના વગર, એટલે કે આ માધ્યમ વગર આપણું જીવન અધૂરું છે, એવી માનસિકતા પણ ન જન્મે એ જરૂરી છે. પરવડતું હોય તો ચોક્કસ લઈ લેવું જોઈએ, કારણ કે આપણને જગતથી જોડી રાખે છે. પણ જો ન પરવડતું હોય તો એની પાછળ ખોટું ખેંચાવાની જરૂરિયાત નથી. બીજી બાબત, અયોગ્ય અને અનિયંત્રિત વપરાશ બાળકોના અભ્યાસમાં હાનિ પહોંચાડી શકે છે. આગળ આપણે વાત કરી કે બાળકોના અભ્યાસમાં અને અત્યારે ખાસ કરીને ખૂબ મદદરૂપ થાય છે, પણ મેં બે શબ્દ વાપર્યા છે આગળ, અયોગ્ય અને અનિયંત્રિત. ટેલિવિઝન ખરાબ નથી, એનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે, કેટલો ઉપયોગ કરવામાં આવે છે, ક્યારે ઉપયોગ કરવામાં આવે છે, આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. યોગ્ય રીતે વાપરીએ તો સારામાં સારું, પણ જો એનો નિયંત્રણ ન રહે, યોગ્ય સમજદારી ન હોય તો બાળકોનો અભ્યાસ છે એ ચોક્કસ બગડી શકે છે. ત્રીજી બાબત, ઘણા કાર્યક્રમમાં અથવા તો જાહેરાતોમાં આપણી પરંપરા અને સંસ્કૃતિથી વિપરીત વિકૃતિ પ્રેરક એવી બધા ચિત્રો કે વાતો આવતી હોય છે, એના ઉપર નિયંત્રણ પણ જરૂરી છે. તમે મોટા છો, આ બાબતે તમને ખાસ વધારે કહેવાની જરૂરિયાત નથી. તમે આ વાતને આટલા શબ્દમાં સમજી જાઓ કે ઘણી બધી સિરિયલો છે કે એના અમુક સીન છે કે અમુક ફિલ્મો છે, જાહેરાતો છે, એમાં અમુક બાબત એવી આવતી હોય છે જે સહ પરિવાર આપણે સાથે જોતા સંકોચ અનુભવીએ છીએ, આપણી સંસ્કૃતિથી એ વિપરીત છે. આવા પ્રકારની વસ્તુ એમાં પ્રસારિત ન થાય એ ખાસ જરૂરી છે. ચોથી બાબત,
મનોરંજનનો અધિરેક થયો છે. મનોરંજન જરૂરી છે વ્યક્તિને સ્વસ્થ રહેવાને માટે, સ્ટ્રેસ દૂર કરવાને માટે, પણ એનું પ્રમાણ છે 24 કલાકમાં 1 કલાક. 1 કલાકથી વધારે જ્યારે કોઈ વ્યક્તિ ફ્રી બેસે, પછી એ કોઈ પણ મનોરંજન કેમ ન હોય, તો એ એની પ્રગતિને આડે આવે છે, પ્રગતિમાં રોધક બને છે, અવરોધક બને છે. એ વસ્તુ ભૂલવાની નથી. જ્યારે આજકાલ ઘણા લોકો 4 કલાક, 5 કલાક, 7 કલાક મનોરંજન કરે છે, પરિણામે જે એના મૂળભૂત હેતુ કે ટાર્ગેટ હોય છે આખા દિવસના, એનાથી એ થોડું જુદા માર્ગે ફંટાઈ જાય છે, અથવા તો એ રહી જાય છે, અથવા તો એનું સ્ટાન્ડર્ડ ઘટી જાય છે. આ ન થવું જોઈએ. મનોરંજનનો અતિરેક છે એ પ્રગતિમાં બાધક બને છે, તેમાં નિયંત્રણ કેળવવું જરૂરી છે. 5મી બાબત, આંખ અને મગજ સંબંધિત અનેક તકલીફો થાય છે. આ 2 મુખ્ય બાબત, કારણ કે આંખે જે આપણે સતત જોઈએ છે ને, અમુક રેસ આપણા આંખમાં સીધા પડે ટીવીના કલરમાં, તો એ નુકસાન કરે છે. એના વિશે ડિટેલમાં આપણે નેટ ઉપર ચોક્કસ જાણી શકીએ. મગજના પણ ઘણા બધા તકલીફો થાય છે, કારણ કે સતત વ્યક્તિ વિચારતો રહે છે, સ્ટ્રેસમાં રહે છે, જે જે બાબતે જોવે છે એ દરેક બાબતની અસર એના મગજમાં થાય છે. બાજુમાં એક ઇમેજ મૂકી છે, એમાં દેખાડવામાં આવ્યું છે કે કયા કયા અવયવ ઉપર ટીવીની કેવી અસર થાય છે, તો આ બાબત પણ ચોક્કસ વિચારવા જેવી તો ખરી જ. 6મી બાબત, નિયમિત અને વધુ સમય બેઠા રહેવાનું થાય તો શારીરિક થાક અને આળસ જન્માવે છે, કારણ કે ટીવીમાં આપણે કઈ કરવાનું નથી અને જોવાનું હોવાથી સાથે લોકો કામ કરવાનું ઓછું પસંદ કરતા હોય છે. પણ રેડિયોની જેમ જો ટીવી એ જોવે કે પોતાનું કામ પણ ચાલુ રાખે, તો કદાચ આ તકલીફમાંથી બચી શકે. મનોરંજનની સાથે સાથે આપણું કોઈ કામ જેની સામે થઈ શકે એવું છે એ ચોક્કસ કરી શકાય, અને પણ લિમિટેડ સમયમાં જ આપણે એને જોઈએ તો એ વ્યાજબી છે. બાળકોની વાત કરીએ તો બાળકો હવે રમવા જવાને બદલે ટીવીની સામે બેઠા રહે છે, પરિણામે એના શારીરિક અને સામાજિક વિકાસને નુકસાન થઈ શકે છે. દોડવા કરવાની રમતો બંધ થઈ ગઈ છે, પરિણામે એને ફિઝિકલ એક્સરસાઇઝ ઘટી ગઈ, મિત્રોને મળવા કરવાનું, સંબંધો વિકસાવવાનું એ બધું બંધ થઈ ગયું, એટલે એના સામાજિક વિકાસને પણ થોડી હાનિ તો પહોંચી જ છે. 7મું, સામાજિક સંબંધો અને કાર્યોમાં જે સમય ફાળવવામાં આવતો હતો તે ટીવીમાં ખર્ચાઈ જાય છે. સામાજિક સંબંધોની ખૂબ ઊંચા દરજ્જે મહત્વની ભૂમિકા હોય છે જીવનમાં, અને એ નિભાવવા માટે પણ સમય તો ફાળવવો જ પડે, અને એ જે આપણી પરંપરા પ્રમાણે આપણે સમય ફાળવતા હતા, સામાજિક સંબંધો કેળવવા માટે એને મહત્વ આપતા હતા, એ બધો જ સમય હવે ટીવીમાં ખર્ચાઈ જાય છે. પરિણામે સંબંધોમાં સ્વરૂપોમાં ફેરફાર આવી ગયો, નિભાવવાની રીત રસમો ફરી ગઈ, તો આ પણ આખા સામાજિક માળખાને અસર કરી ગયું છે. આવી અનેક બીજી મુશ્કેલીઓ પણ ઊભી થઈ છે. આમ ટેલિવિઝન છે, ફાયદાકારક પણ છે, નુકસાનકારક પણ છે, તો આપણે આપણા સંજોગોને અનુસાર, આપણી જરૂરિયાત મુજબ યોગ્ય કાર્યક્રમ પસંદ કરી અને આપણે એના યોગ્ય લાભ લઈ શકીએ, અને વધુમાં વધુ એના નુકસાનથી બચી શકીએ એવી કોશિશ કરવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે આટલું જ. નવા ક્લાસમાં ફરી પાછા નવા માધ્યમ સાથે ફરી મળીશું.